આ વિડીયોમાં આપણે ગણિતનું કયું ઓપરેશન કયા ક્રમ પ્રમાણે કરવાનું છે તેના વિશે વાત કરીશ, અને હું તમને વિશેષ ધ્યાન આપવા માટે અપીલ કરું છું. કારણ કે ખરેખર તમે ગણિતમાં જે કંઈ પણ દાખલા ગણવા જઈ રહ્યા છો તે બધા જ દાખલા ગાણિતિક ઓપરેશનના ક્રમ પર આધારિત છે. તેથી આપણે શાની વાત કરી રહ્યા છીએ એનો મતલબ, જયારે આપણે ગાણિતિક ઓપરેશનના ક્રમ વિશેની વાત કરીએ, ચાલો એક ઉદાહરણથી વાત કરીએ. આ આખો એક પોઈન્ટ છે, તેથી આપણે આ ગાણિતિક સ્ટેટમેન્ટને અમલમાં મૂકી શકીએ છીએ. તો ચાલો આપણે એક ગાણિતિક સમીકરણ લઈએ, 7 7 + 3 × 5. હવે જો આપણે ગાણિતિક ઓપરેશનના નિયમ ઉપર આધારિત ના હોઈએ તો ત્યાં આ સમીકરણનો બે રીતે અમલ કરી શકાય. તમે તેને માત્ર ડાબી બાજુએથી જમણી બાજુએ વાંચી શકો છો. તેથી તમે કહેશો કે સારું, મને 7 + 3 કરવા દો. તમે 7 + 3 કરશો અને પછી તમે તેને 5 વડે ગુણશો અને 7 + 3 = 10 થાય, અને પછી તમે તેને 5 વડે ગુણશો. 10 × 5 કરવાથી તમને 50 મળશે. તેથી આ એક રીતે તમે કરશો. જો આપણે ગણિતના ઓપરેશનના ક્રમ વિશે માનતા ન હોઈએ તો તે કદાચ કુદરતી રસ્તો છે, તમે માત્ર ડાબી બાજુએથી જમણી બાજુએ જશો. બીજી રીતે તમે તેને આ પ્રમાણે અમલમાં મૂકી શકો. તમે કહેશો કે ઓહ, મને સરવાળા કરતા પહેલા ગુણાકાર કરવાનું ગમશે. તેથી તમે તેને કદાચ આ રીતે અમલમાં મૂકો. હું તેને રંગની નિશાની આપું છું, 7 + અને તમે 3 × 5 પહેલા કરશો. 7 + 3 × 5 જે 7, 3 × 5 જે 15 થાય છે, અને 7 + 15 = 22 થાય. તેથી યાદ રાખો કે આપણે આ સમીકરણને બે જુદી જુદી રીતે ઉકેલી. આ માત્ર સીધી રીતે ફક્ત ડાબી બાજુએથી જમણી બાજુએ જતા પ્રથમ સરવાળો કરીને પછી ગુણાકાર કરીએ છીએ. આ રીતે આપણે પહેલા ગુણાકાર કરીશું પછી સરવાળો, આપણને બે અલગ અલગ જવાબ મળે છે. ગણિતમાં આ વસ્તુ સ્વીકાર્ય નથી. જો આ કોઈક ચીજને ચંદ્ર પર પહોંચાડવાનો થોડો પ્રયત્ન હોત તો, કારણ કે બે અલગ અલગ માણસો તેને જુદી જુદી રીતે અમલમાં મૂકે છે, અથવા એક કમ્પ્યુટર તેને અલગ રીતે અમલ કરે અને બીજું કમ્પ્યુટર તેનો બીજી રીતે અમલ કરે, તો ઉપગ્રહ કદાચ મંગળ ગ્રહ પર પહોંચી જાય તો પણ નવાય નહીં. તેથી આ કોઈ પણ સંજોગોમાં સ્વીકાર્ય નથી. અને આ એક જ કારણ છે કે આપણે બધાએ ઓપરેશનના સમાન ક્રમ સ્વીકારવા પડે. દરેક સમીકરણને અમલમાં મૂકવાનો ગાણિતિક ક્રિયાઓનો ચોક્કસ ક્રમ હોવો જોઈએ. તેથી ગાણિતિક ક્રિયાઓના સર્વસંમત ક્રમ પ્રમાણે સૌ પ્રથમ કૌંસને પ્રાધાન્ય આપવાનું છે. ચાલો મને અહીં લખવા દો, કૌંસ સૌ પ્રથમ અને પછી ઘાતને અમલમાં મૂકો. જો તમને ઘાત એટલે શું તેની ખબર ના હોય તો તેની હમણાં ચિંતા ના કરો. આ વિડીયોમાં આપણે તેનો ઉપયોગ આ ઉદાહરણમાં કરવાના નથી. તેથી અત્યારે તમારે તેની કોઈ ચિંતા કરવાની નથી. પછી તમે ગુણાકાર કરશો. હું ટૂંકમાં તેને ગુણાકાર માટે મલ્ટ લખીશ, અને પછી તમે ગુણાકાર અને ભાગાકાર કરી શકશો. ગુણાકાર અને ભાગાકારને સમાન પ્રાધાન્ય આપવામાં આવે છે, અને અંતમાં તમે સરવાળો કે બાદબાકી કરી શકો. તેથી ગાણિતિક ક્રિયાઓનો ક્રમ શું થયો? ચાલો મને તેને લેબલ લખવા દો. તે અહીં છે, જે ગાણિતિક ક્રિયાઓના ક્રમ વિશે માન્ય છે. અને આપણે જો આ ક્રમના નિયમનું પાલન કરીશું તો આપણને હંમેશા આપેલા સમીકરણ માટે એક સરખો જ જવાબ મળશે. તો આ આપણને શું શીખવે છે? આને અમલમાં મૂકવાનો સૌથી સરળ રસ્તો કયો? સારું, આપણી પાસે કૌંસ નથી. કૌંસ જે અહીં દેખાય છે તે આ સંખ્યાની આસપાસ આવેલ નાનું વાંકું ચૂકું ચિહ્ન જેવું લાગે છે તે. અહીંયા આપણી પાસે કોઈ કૌંસ નથી. હું તમને થોડા ઉદાહરણ આપું જેમાં કૌંસ હોય. આપણી પાસે અહીં કોઈ ઘાત નથી, પણ આપણી પાસે અહીં ગુણાકાર અને ભાગાકાર, અથવા અહીં આપણી પાસે થોડા ગુણાકાર છે. તેથી ક્રમના નિયમ મુજબ ગુણાકાર અને ભાગાકાર કરો. તો આ મુજબ આપણે સૌ પ્રથમ ગુણાકાર કરીશું. તો આ રહ્યો ગુણાકાર. તેથી આ ગુણાકારની ક્રિયા પહેલા કરીએ. તેને સરવાળા કે બાદબાકી કરતા પહેલા પ્રાધાન્ય આપવામાં આવે છે. તેથી જો આપણે સૌ પ્રથમ આ ગણી 3 × 5 = 15 અને આપણે 7 ઉમેરીશું. સરવાળો કે બાદબાકી હું અહીં કરીશ. આપણી પાસે ફક્ત અહીં સરવાળો કરવાનો છે આ મુજબ. તેથી આપણે સૌ પ્રથમ ગુણાકાર કરીશું જેમાં 15 મળશે, અને પછી તેમાં 7 ઉમેરો 22. તો માન્ય ક્રમના નિયમ મુજબ અહીં આપેલ જવાબ સાચો છે. આ સમીકરણને ઉકેલવાની સાચી રીત છે. ચાલો આપણે બીજો દાખલો ગણીએ. હું વિચારું કે આનાથી તમને ઘણી ખરી સમજ પડી હશે, અને હું આ દાખલો ગુલાબી રંગમાં જ ગણીશ. તો ચાલો 7 + 3 લઈને ત્યાં કૌંસ કરો, જેના × 4 / 2 - 5 × 6. તો આ બધું ગાંડપણ જેવું લાગે છે, પણ જો તમે માત્ર ક્રમના નિયમનું પાલન કરો તો તમે તેને ખૂબ જ સરસ રીતે સાદુરૂપ આપી શકશો. અને આશા રાખું છું કે આપણને સૌને સરખો જવાબ મળશે. તેથી ચાલો આપણે ક્રમના નિયમનું પાલન કરીએ.
સૌ પ્રથમ આપણે કૌંસ છે કે નહીં તે નક્કી કરવાનું છે. અહીં કૌંસ આપેલા છે? હા છે. ત્યાં 7 + 3 ની આસપાસ કૌંસ આપેલ છે, એટલે કહું કે ચાલો આપણે પહેલા કૌંસનું સાદુરૂપ આપીએ. તો 7 + 3 = 10 થાય, તેથી આપણે તેનું સાદુરૂપ આપ્યું. માત્ર ક્રમના આ નિયમને ધ્યાનમાં રાખીએ તો આખા સમીકરણને ગુણ્યા 10 થાય. ચલો મને અહીં તેની નકલ કરવા દો, તો મારે તેને ફરીથી લખવું પડશે નહીં. તો ચાલો મને તેની નકલ કરવા દો, ચાલો હું એને અહીં મૂકું છું. તો તે આખાને 10 વડે ગુણી શકાય. આપણે સૌ પ્રથમ કૌંસને ખોલીશું, પછી આપણે શું કરીશું, અહીં આ સમીકરણમાં હવે કોઈ બીજો કૌંસ નથી, તો હવે આપણે ઘાત લઈશું. મને અહીં કોઈ ઘાત દેખાતી નથી, અને જો તમને ઘાત કેવી હોય તે તમે ના જાણતા હોવ તો ઘાત આ પ્રમાણેની હોય છે. તમે 7 નો વર્ગ જાણો જ છો, તમને 7 ના મથાળે આવેલ નાની સંખ્યા દેખાય છે ને? આપણી પાસે અહીં અત્યારે કોઈ ઘાત નથી, તેથી આપણે તેની ચિંતા કરવાની જરૂર નથી. પછી ક્રમના નિયમ મુજબ ગુણાકાર કે ભાગાકાર કરી શકાય. તો અહીં ગુણાકાર ક્યાં છે? આપણી પાસે ગુણાકાર, ભાગાકાર અને ફરીથી ગુણાકાર છે. હવે તમારી પાસે એક સાથે એક કરતા વધારે ક્રિયાઓ કરવાની હોય ત્યારે, અને ક્રમના નિયમ મુજબ ગુણાકાર અને ભાગાકાર એક સાથે આપેલ હોય, તો પછી તમારે તેને ડાબી બાજુએથી જમણી બાજુએ તેમ ગણવાના રહેશે. તેથી અહીંયા તમે તેને 4 વડે ગુણો અને પછી 2 વડે ભાગો. તમે આને 4/2 થી ગુણી ન શકો. પછી આપણે બાદ બાકી કરતા પહેલા 5 × 6 કરીશું. તો ચાલો ગણી તેનો જવાબ શું મળે. આપણે તેનો પ્રથમ ગુણાકાર કરીશું, પેલા ગુણાકાર આપણે તેને એક સાથે ગુણીશું, તો પણ કોઈ ફરક પડશે નહીં. હું અહીં એક સમયે એક જ પદ કરીશ, તેથી આપણે બીજા પદમાં 10 ને 4 વડે ગુણીશું. 10 × 4 = 40 થાય. 10 × 4 = 40. પછી તમારી પાસે 40/2 હશે. ચાલો મને અહીં તેની નકલ કરીને મૂકવા દો, પછી તેને આ રીતે સાદુરૂપ આપી શકાય. યાદ રાખો, ભાગાકાર અને ગુણાકારને એક સરખું પ્રાધાન્ય આપવામાં આવે છે, તે એક જ સમયે અને એક સાથે કરી શકાય. તેથી આપણે તેને ડાબી બાજુએથી જમણી બાજુ તરફ ગણીશું. તમે તેને 1/2 વડે ગુણી શકો છો, અને પછી ત્યાં ક્રમના નિયમ લાગુ પાડવાની જરૂર નથી. પણ સરળતા માટે ગુણાકાર અથવા ભાગાકારને આપણે ડાબી બાજુએથી જમણી તરફ ગણીશું. હવે તમારી પાસે 40/2 - 5/6 હશે, તો ભાગાકાર. અહીં તમારી પાસે ફક્ત એક જ ભાગાકાર છે જે તમે કરવા માંગો છો. તમારી પાસે આ ભાગાકાર અને ગુણાકાર છે જે બંને એક સાથે એક પછી એક એમ નથી, તેથી તમે ખરેખર તેને એક સાથે પણ કરી શકો. અને યાદ રાખો કે તમે આ ગુણાકાર અને ભાગાકાર બંને ક્રિયાઓ બાદબાકીની પહેલા કરશો, કારણ કે ભાગાકાર અથવા ગુણાકારને સરવાળા કે બાદબાકી કરતા પહેલા પ્રાધાન્ય આપવામાં આવે છે. આપણે તેની આસપાસ કૌંસ મૂકી શકીએ. માત્ર એટલું કહું કે જુઓ, આપણે આ કરવા જઈ રહ્યા છીએ અને તેને બાદબાકી કરતા પહેલા કરીશું, કારણ કે ગુણાકાર અને ભાગાકારને પહેલા પ્રાધાન્ય આપવામાં આવે છે. તેથી 40/2 = 20 થાય. પછી આપણે ઓછાની નિશાની મૂકીશું, -5/6 જેના બરાબર 30 થાય. 20 - 30 = -10 થાય, અને આ તેને ગણવાની સાચી રીત છે. તો હું તમને ખૂબ જ સરળ રીત બતાવું છું. જો તમારી પાસે એક સાથે બધી જ વસ્તુઓ હોય, તો જો તમારી પાસે 1 + 2 - 3 + 4 - 1 હોય, તો તેથી અહીં સરવાળો અને બાદબાકીને એક સરખું પ્રાધાન્ય હોવાથી ક્રમના નિયમ મુજબ તમે અહીં ડાબી બાજુએથી જમણી બાજુ તરફ ગણી શકો છો. તમે તેને 1 + 2 = 3 એમ અમલમાં મૂકી શકો છો. તેથી 3 - 3 + 4 - 1 થાય. પછી 3 - 3 કરવાથી 0 - 4 - 1 મળશે, અથવા જે 4 - 1 એમ કરવા બરાબર જ છે, જેના બરાબર 3 થાય. તમારે માત્ર ડાબી બાજુએથી જમણી તરફ જવાનું છે. આ જ પ્રમાણે જો તમારી પાસે ગુણાકાર ને ભાગાકાર એક સાથે આપેલ હોય, તો આ જ રીતે ડાબી બાજુએથી જમણી બાજુ તરફ ગણવાના રહેશે. તેથી જો તમારી પાસે 4 × 2 / 3 × 2 હોય, તો તમારે 4 × 2 પહેલા કરવાથી 8/3 × 2 મળશે, અને તમે કહેશો કે 8/3 સારું, અહીં તમને અપૂર્ણાંક મળશે. જો તમે 8/3 ના કરો, તો તેના બરાબર 8/3 × 2 થાય, અને 8/3 × 2 = 16/3 થાય. તો આ કેવી રીતે ગણવું તેની ખરી રીત છે. તમે આ ગુણાકાર પહેલા કરો અને પછી 2 વડે ભાગી શકો નહીં, અને આ બધું જ. હવે કદાચ એકાદી વખત તમે આ ક્રમના નિયમથી ગૂંચવાઈ જશો. જો તમારી પાસે બધા જ સરવાળા અને ગુણાકાર કરવાના હશે, તો તેથી જો તમારી પાસે 1 + 5 + 7 + 3 - 2 હશે, તો પ્રક્રિયાના ક્રમના નિયમ મુજબ તમને તકલીફ નહીં પડે. તમે 2 + 3 કરી શકો છો. તમે જમણી બાજુએથી ડાબી બાજુ ગણી શકો છો.
તેને વચ્ચેથી પણ શરૂ કરી શકો છો. જો તે બધા જ સરવાળા હશે અને આ જ પ્રમાણે જો તમારી પાસે બધા ગુણાકાર હોય તો પણ કરી શકાય. જો 1 × 5 × 7 × 3 × 2 હોય તો તમે તે સમીકરણને કોઈ પણ ક્રમમાં ગણી શકો છો. આ રીતે ફક્ત ગુણાકાર અને સરવાળા સાથે જ કરી શકાય. અને અહીં જો ભાગાકાર કે બાદબાકી હોત તો તમે માત્ર ડાબી બાજુએથી જમણી બાજુ તરફ ગણી શકો છો.